ડભોઈ તાલુકાના નડા ગામ મોટા હબીપુરા ગામ નડા વસાહત અથર્વાસા વસાહત આવેલ છે, જે મોટા હબીપુરા માઇનોર બ્રાન્ચની નર્મદા કેનાલ 7 કિલોમીટર સુધી છે, જે પોર ઉટિયાથી 699 મીટરની ડિસ્ટ્રિક્ટ નર્મદા કેનાલ જે ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થવાના બદલે ખેતીમાં જ્યારે જ્યારે પાણીની જરૂર પડી છે ત્યારે નર્મદા કેનાલનું પાણી મળતું નથી. ડભોઈ તાલુકાના 4 ગામ નજીકથી પસાર થતી હબીપુરા માઇનોર કેનાલ બ્રાન્ચની નર્મદા કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંકરા અને સમયસર સાફ સફાઈ થતી નથી અને કેનાલમાં ઠેર ઠેર નવીન બનતી રેલવે લાઇનના ખોદકામ કરાતા કેનાલો તૂટી જવાને કારણે ગાબડા પડી જવાથી તેમજ ખેડૂતને જાણ વગર અને જરૂર વગર નર્મદા નિગમ દ્વારા પાણી કેનાલમાં છોડાતા પાણી આવી જતા કેનાલ ઓવરફ્લો પણ થઈ છે. ત્યારે હાલમાં આ 4 ગામના વિસ્તારમાં શિયાળુ વાવેલ પાકને સમયસર પાણી નહીં મળે તો ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ડભોઈ તાલુકા પંચાયતના સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા ગામના અને મોટા હાબીપુરા ગામના નીતિનભાઈ જયંતિભાઈ પટેલ વસાહત સહિતના ખેડૂતો દ્વારા નર્મદા નિગમના વહીવટી અધિકારીઓને ઘણીવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય, ચોમાસાની ઋતુમાં અને કોરોના મહામારી જેવા સમયમાં પણ અનેક ગામના ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે પૂરની પરિસ્થિતિ વખતે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આમ અવારનવાર ખેડૂતોને પાકમાં નુકસાન થતાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બની જતા હોય છે. જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની દેખરેખ રાખતા ન હોવાના આક્ષેપો સાથે ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હોય, માટીના પુરાણો પણ થયેલ હોવાનું નજરે પડ્યું હતું અને ઠેર ઠેર રેલવે લાઇનનું કામ ચાલતું હોય જેના ખોદકામના કારણે કેનાલોમાં ગાબડું પડી જતું હોય છે, ત્યારે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે જાતે જ પુરાણ કરી પાકનું રક્ષણ કરતા હોય છે. તો કેટલીક વાર જરૂર વગર કેનાલ ઓવરફ્લો થતી હોય છે, જ્યારે કેનાલની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે. ડભોઈ પંથકની અનેક ગામોમાં રેલવે લાઇનનું કામ ચાલતું હોય જેના કારણે કેનાલોમાં ગાબડા પડતા હોય છે, જેને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. ખરેખર નર્મદા કેનાલોમાં પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે કેમ, તે પણ હજી એક પ્રશ્ન ઊભો છે. આ અંગે નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ કેનાલોની સાફ સફાઈ થતી નથી. જો આ સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાનું અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવા તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ સહિતના ખેડૂતોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. શું સમસ્યા છે? મોટા બીપુરા માઇનોર કેનાલ જે આવી છે ડભોઈ પાસેથી નીકળી છે, તેમાં 4 ગામો છે, મોટા બીપુરા, નડા, થરવાસા. આજ દિન સુધી પાણી સુધી મળ્યું નથી અને કેનાલો જઈ તે તૂટી ગઈ છે. કેનાલો હજુ સાફ થઈ નથી અને કપાસ છે, દિવેલા છે, મકાઈ છે, એ બધા પાકો અમારા બગડે છે. એક તો વરસાદથી નુકસાન થયું અને બીજી આવી રીતે નુકસાન થાય છે અને અધિકારીઓ અમારું કોઈ સાંભળતા નથી. અને છેલ્લા 2 વર્ષથી ડિસ્ટ્રિક્ટ કેનાલ સાફ થઈ નથી અને એને ડિસ્ટ્રિક્ટ સાફ ના થાય એટલે આમાં પાણી હેડિંગથી આવતું નથી. તો હવે શું કરશો? ઉગ્ર આંદોલન, અમે 4 ગામના ખેડૂતો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું. સરકારી કચેરી જાઓ છો, નર્મદા નિગમ શું જવાબ આપવામાં? નર્મદા નિગમ અમે ફોન સાહેબને વાત કરીએ છીએ, સાહેબો મળતા નથી અને એવું કહે છે આ થઈ જશે. પેલા રેલવેવાળાએ કર્યું છે, એ રેલવેવાળા પર ઢોરે છે, રેલવેવાળા એમની પર ઢોરે છે. એમાં ખેડૂતો મરે છે, આ બેના કારભારોમાં ખેડૂતો મરે છે. ખેડૂતો આજે કેટલા લાખો ખર્ચો કરીને ખેતી કરીએ અમે અને છેલ્લે પાણી ના મળે એટલે અમને બધું નુકસાન જાય છે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.